ભારતમાં જેહાદી હુમલાખોરો દ્વારા હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આગેવાનો દ્વારા અધિક કલેક્ટર બીજે પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવાના કાર્યક્રમ અંગે જયભાઈ ટાકોલિયાએ માહિતી આપી હતી. 8 જાન્યુઆરી દિવસે આસામમાં એક બજરંગ દળના કાર્યકર્તાની નિર્મમ હત્યા કરવામાં આવી. એ જ રીતે 2 વર્ષ દરમિયાન 9 જેટલા કાર્યકર્તાની હત્યા થઈ છે અને 35 જેટલા કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. એવા હુમલાઓ અને હત્યારાઓ પર સરકાર દ્વારા કડક નિયંત્રણ રાખવામાં આવે અને તેને કડક વલણ અપનાવી તેની પર યોગ્ય કાર્યવાહી થાય તે માટે બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હિંસાનો માર્ગ અપનાવનાર જેહાદી તત્વો વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.